હિમાચલ પ્રદેશના રાજકારણમાં હલચલ તેજ થઈ ગઈ છે. હિમાચલમાં સ્પીકરે ભાજપના 14 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. મુખ્યમંત્રી બદલવા કોંગ્રેસના બળવાખોરોની માંગ છે. કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું, તેવામાં સુખવિન્દરસિંહ સુખુએ સીએમ પદેથી હવે રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી બદલવા કોંગ્રેસના બળવાખોરોએ માંગ કરી હતી, તેવામાં હવે ખૂબ જ મોટા સમાચાર હિમાચલથી મળી રહ્યા છે. સાંજ સુધી નવા મુખ્યમંત્રીની જાહેરાત થઈ શકે છે. નવા મુખ્યમંત્રી કોણ હશે તેને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે. સુખવિન્દરસિંહ સુખુએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. પ્રિયંકા ગાંધી હિમાચલની સ્થિતિ પર હાલ નજર રાખી રહ્યા છે. કોઈ પણ ભોગે અહીંયા જે સરકાર છે તે ન બદલાય તેના પ્રયત્નો અત્યારે થઈ રહ્યા છે. મુખ્યમંત્રી બદલવા કોંગ્રેસના જે બળવાખોરો છે તેમણે માંગ કરી હતી, અને તેવામાં પ્રિયંકા ગાંધી આ તમામ જે હિલચાલ છે તેના પર નજર રાખી રહ્યા છે. અને તેવામાં જાણકારી એ પણ મળી રહી છે કે સાંજ સુધી જ નવા મુખ્યમંત્રીની જાહેરાત થઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં એકદમ નવા જૂનીની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. સુખવિન્દરસિંહ સુખુએ સીએમ પદેથી રાજીનામું આપી દીધું છે, અને તેવામાં કંઈ પણ થઈ શકે છે. હિમાચલની રાજનીતિમાં ઉલટફેરના નવા સંકેત અત્યારે મળતા જોવા મળી રહ્યા છે, અને તેવામાં માહિતી મળી રહી છે કે પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના જે નેતાઓ છે, મોટા નેતાઓ, એ પરિસ્થિતિ પર હાલ નજર રાખી રહ્યા છે. અને નવા મુખ્યમંત્રીની આજે સાંજ સુધી જાહેરાત થઈ શકે છે. સુખવિન્દરસિંહ સુખુ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી બદલવા કોંગ્રેસના જે બળવાખોરો હતા તેમણે માંગ કરી હતી, તેવામાં તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આઉટપુટ હેડ મનીષ પુરોહિત અમારી સાથે જોડાયા છે વધુ વાતચીત કરવા માટે. મનીષ, આ ખૂબ જ મોટા સમાચાર છે હિમાચલને લઈને. આજ સાંજ સુધી નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે. ખૂબ મોટા રાજનીતિના સૌથી મોટા સમાચાર એટલા માટે છે કારણ કે જે ગઈકાલે આખો ખેલ થયો, જે અંતરાત્માના અવાજની વાતો થઈ, જે રાજનીતિના ધર્મની વાત થઈ, એ તમામ ધર્મથી ઉપરવટ જઈને અત્યારે જે ખેલ રચાઈ રહ્યો છે એ પહાડી રાજ્યમાં કે જેના પર આખા દેશની નજર છે. અને અત્યારે સુખવિન્દર સુખુએ રાજીનામું આપ્યું છે. સાંજ સુધીમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત થઈ શકે છે. નવા મુખ્યમંત્રી કોણ હશે એને લઈને પણ જે અટકળો લાગી રહી છે એમાં સૌથી પહેલું નામ વિક્રમાદિત્ય સિંહનું નામ આવે છે. કારણ કે એ ચહેરો છે કે જેમના પિતા વીરભદ્રસિંહ અહીંના મુખ્યમંત્રી રહ્યા છે, અને એમના ચહેરાના નામ પર કોંગ્રેસે વોટ માંગ્યા હતા એવીની વાત હતી. પિતાના અપમાન કર્યાની પણ વાત, એમના આરોપ એમણે વિક્રમાદિત્યસિંહે લગાવ્યા હતા. એમણે કહ્યું હતું કે વીરભદ્રસિંહનું પૂરેપૂરું માન નથી જળવાયું, અત્યાર સુધીમાં 2 ગજ જમીન એમણે માટે નથી ફાળવી. અને આ જ કારણ રહ્યું કે પોતાના જે સમર્થક ધારાસભ્યો, 6 ધારાસભ્યો જેમણે ગઈકાલે અંતરાત્માનો અવાજના નામે જે રીતે ક્રોસ વોટિંગ કર્યું હતું, અને જે આ પહાડી રાજ્યમાં જે સરકારને અસ્થિરતામાં મૂકી છે, આ તમામ પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને ખેમામાં અલગ અલગ જે હલચલ છે એમાં સૌથી મોટી વાત અહીંયા કોંગ્રેસમાં છે કે કોંગ્રેસમાંથી હવે નવા મુખ્યમંત્રી શું આ બાગી ધારાસભ્યોના દબાણ હેઠળ કોંગ્રેસનું નેતૃત્વ એ જ બાગી ધારાસભ્યના માથે સીએમનો પદ મૂકે છે કે કેમ, એના પર નજર રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી અને ખડગે બંને આના પર નજર રાખી રહ્યા છે. પરંતુ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પણ, જેમ આપણે આ આખા ઘટનાક્રમની પાછળ અને ભારતીય જનતા પાર્ટીની ગેમ જોઈ, એમાં સૌથી મોટી વાત એ છે કે ભાજપે અત્યાર સુધીમાં જે આખો ખેલ કર્યો છે એમાં હવે જોવાનું એ રહેશે કે ભારતીય જનતા પાર્ટી હવે આમાં શું કરે છે. કારણ કે જયરામ ઠાકુર રાજ્યપાલને મળી ચૂક્યા છે અને એમણે કહ્યું છે કે સરકાર બનાવવા માટેની કવાયત અમે કરીશું, કારણ કે અહીંયા જે સરકાર છે તે લઘુમતીમાં છે. આ તમામ જે રાજનીતિના ઘટનાક્રમ વચ્ચે ખૂબ મોટી વાત અહીંયા એ છે કે હવે સુખુના રાજીનામાની જે વાતો ચાલી રહી છે એ બધાની વચ્ચે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે કવાયત કરી રહી છે. રાજ્યપાલને પણ મળ્યા છે, જયરામ ઠાકુરે કહ્યું છે. એના ઉપરાંત એમના જે દીકરા છે એમણે પણ આ વાતને, કેન્દ્રમાં મંત્રી છે એમણે પણ વાત કરી છે, અનુરાગ ઠાકુરે પણ વાત કરી. અત્યારે પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે હિમાચલ પ્રદેશમાં રાજકીય હલચલ જે છે તે ફરી એકવાર તેજ થઈ ગઈ છે. અને આ તમામની વચ્ચે એક સમાચાર એ પણ મળી રહ્યા છે કે ભાજપના ધારાસભ્યોએ રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી છે, અને સુખુ સરકાર લઘુમતીમાં હોવાનો ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો છે. એક તરફ નવા મુખ્યમંત્રીનું નામ આજ સાંજ સુધી જાહેર થઈ શકે છે તેવા પણ સમાચાર છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે તેમણે વિધાનસભા ગૃહમાં પણ હંગામો મચાવ્યો છે, અને તેવામાં ભાજપના 14 જેટલા ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. ખૂબ જ મોટા સમાચાર. કોંગ્રેસના કેટલાક એમએલએ સંપર્કમાં હોવાનો જયરામ ઠાકુરનો જે દાવો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે હિમાચલ સરકાર હવે લઘુમતીમાં આવી ગઈ હોવાનો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દાવો કરી રહ્યા છે. તો વિક્રમાદિત્યસિંહનું કેબિનેટમાંથી રાજીનામું પણ સામે આવ્યું છે. વિક્રમાદિત્યની સાથે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. વિક્રમાદિત્યસિંહ કહી રહ્યા છે કે તેમના અને તેમના પિતાનું અપમાન કરવામાં આવ્યું છે, તેવામાં
જે મુખ્યમંત્રી પોતે છે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને તેવામાં ખૂબ જ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે હિમાચલમાં ભારતીય જનતા પાર્ટી જે છે તે હવે સરકાર બનાવવા માટે દોડધામ કરી રહી છે અને આ દોડધામ તેજ થઈ ગઈ છે અને એ સમાચાર એટલા માટે સામે આવી રહ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે તેમણે રાજ્યપાલ સાથે મુલાકાત પણ કરી લીધી. મનીષ, આ ખૂબ જ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે તે પણ એ દાવો કરી રહ્યા છે કે અમે પણ સરકાર બનાવીશું. મનીષ, ત્યારથી લઈને આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો આજે જ્યારે રાજ્યપાલને મળ્યા એમણે દાવો પણ કર્યો, પરંતુ જે 6 ધારાસભ્યો જેમણે ક્રોસ વોટિંગ કર્યું હતું કોંગ્રેસનું એ ધારાસભ્યોના ભવિષ્ય પર પણ નજર રહેશે. શું એ સંખ્યાબળ થાય છે 2/3 જેટલું કે જેનાથી જેમનો જે પદ પરથી નિષ્કાસિત ન થઈ શકે અને સીધે સીધી રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. બીજું એક મેથેમેટિક્સ એ પણ છે કે જો એ લોકો એ સંખ્યાબળની સાથે ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે તો સીધી રીતે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી શકે એમ છે. આ બધાની પર નજર રહેશે, પરંતુ ખૂબ મોટી વાત અહીંયા છે જે રાજનીતિક ચોકઠાઓ ગોઠવાઈ રહ્યા છે એની પાછળનો ખેલ જ્યારથી 2022ના ચૂંટણીના પરિણામો આવે ત્યારથી ઓપરેશન લોટસ જે ચાલી રહ્યું હતું એમાં કેટલાય લોકો લાગેલા હતા અને આ વાત તેના રાજનીતિક સૂત્રો કહી રહ્યા છે. એ બધાની વચ્ચે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની જે ચોકઠા ગોઠવાઈ રહ્યા છે એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જયરામ ઠાકુર જે છે જેમણે તે દાવો કર્યો છે મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રીએ કે અહીંયા જે સરકાર લઘુમતીમાં છે તો ક્યાંક ને ક્યાંક એની પાછળનો મોટો સંકેત છે. આજ સાંજ સુધીમાં આખે આખા ઘટનાક્રમ પરથી જે ચિત્ર છે ક્લિયર થશે, કારણ કે કોંગ્રેસમાંથી રાજીનામું અને ફરીથી એના પર જે છે નજર રાખવાની વાતો, અટકળો, મુખ્ય કેબિનેટ મંત્રીના રાજીનામા, મુખ્યમંત્રીના રાજીનામાની વાતો, આ બધાની વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડ પણ ક્યાંક ને ક્યાંક બાજી સંભાળવા માટે લાગ્યું છે. અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી સંખ્યાબળને વધારવામાં લાગ્યું છે કે કેવી રીતે સંખ્યાબળનો જે મેજિક ફિગર છે 35નો એના પર પહોંચી શકાય, કારણ કે જે ગઈકાલે 34-34ના વોટથી જે ટાઈ પડી હતી એ સ્થિતિમાં જે ભાજપના સાંસદ જે છે કોંગ્રેસના અભિષેક મનુ સંઘવીની હાર નસીબના બળે થઈ હતી એવું પણ કહેવામાં આવે છે. પરંતુ આ બધાની વચ્ચે હવે શું થાય છે, કારણ કે નસીબ કોને સાથ આપે છે કે પછી એ બાગી ધારાસભ્યનો અંતરાત્મા કઈ બાજુ. બિલકુલ મનીષ, બને રહેજો અમારી સાથે. અજય યાદવ પણ જોડા ગયા છે. અજય, ક્યાં હિલચાલ દેખને કો મિલ રહી હૈ અભી વહાં પર, ક્યુંકિ હિમાચલ સરકાર પર અબ સંકટ દેખને કો મિલ રહા હૈ. देखिए संकट तो है, लेकिन पहला संकट टालने की कोशिश जो है सुक्खू सरकार की तरफ से की गई है. लेकिन फिलहाल के हलचल की अगर बात करें तो जो 15 विधायक भारतीय जनता पार्टी के निष्कासित किए गए हैं वो दरअसल सदन के भीतर ही अभी मौजूद हैं और लगातार उनके द्वारा हंगामा किया जा रहा है कि उनका जो निष्कासन है वो गलत तरीके से हुआ है. और साथ ही साथ उन विधायकों में कई सारे विधायक ऐसे हैं जिनकी तबीयत भी बिगड़ती हुई नजर आ रही है. इसकी सूचना उन्होंने पार्टी को दी है और साथ ही साथ ये कहा है कि कई सारे ऐसे विधायक हैं जिनकी तबीयत यहाँ पे खराब है, उनको इलाज की जरूरत है. लेकिन अब सुक्खू सरकार की तरफ से कोशिश की जा रही है कि मार्शल के जरिए जो 15 जो विधायक हैं इनको विधानसभा से बाहर निष्कासित कर दिया जाए या निकाल दिया जाए ताकि जो मौजूदा संकट है उसको फिलहाल टालने की कोशिश की जाए. जहां तक सुक्खू सरकार की बात है तो 15 विधायक निष्कासित होने का मतलब कि अब भारतीय जनता पार्टी के पास महज 10 विधायक हुए हैं. और ऐसे में अगर फ्लोर टेस्ट होता भी है या ध्वनि मत से भी बहुमत साबित करने की कोशिश होती है तो भारतीय जनता पार्टी के पास महज 10 विधायक होंगे और सुक्खू सरकार को फिलहाल इस विधानसभा सत्र में किसी तरह का संकट नहीं होगा. तो ये पहला स्टेप सुक्खू सरकार की तरफ से लिया गया है. लेकिन सुक्खू सरकार को जो सबसे बड़ा संकट है वो पार्टी के भीतर से है, क्योंकि विक्रमादित्य सिंह जो कि वीरभद्र सिंह के बेटे हैं और विक्रमादित्य सिंह की जो माँ है वो भी पहले चीफ मिनिस्टर पद की दावेदार थी. आपको याद होगा कि जब सुक्खू का चीफ मिनिस्टर पद पे चयन हो रहा था तो उस वक्त यही खेमा जो है सबसे ज्यादा बागी हुआ था और यही बागी खेमा जो है अब कहीं ना कहीं मौका देख करके अब अपना जो पक्ष है वो रखने की कोशिश कर रहा है. विक्रमादित्य सिंह ने मंत्री पद से इस्तीफा दे दिया है. इस बीच प्रियंका गांधी की मल्लिकार्जुन खड़गे से बात हुई है. 2 पर्यवेक्षक जो है वो हिमाचल भेजे गए हैं. राजीव शुक्ला जो है वो लगातार एक एक पल की अपडेट प्रियंका गांधी को दे रहे हैं. तो फिलहाल कांग्रेस की कोशिश यही है कि जो ये कॉन्फ्लिक्ट पैदा हुआ है उसको किसी तरह से वक्त इसमें लिया जाए और वक्त होने के बाद जो 6 जो विधायक जो भारतीय जनता पार्टी के कहीं ना कहीं पाले में चले गए थे उनको किसी तरह से मनाने की कोशिश की जाए. और खास करके जो विक्रमादित्य की तरफ से कहा जा रहा है कि अब वो सुक्खू सरकार का जो गरिमा है उसके साथ नहीं रहना चाहते हैं क्योंकि बहुत सारी ऐसी चीजें हैं जो सुक्खू सरकार ने तरजीह नहीं दी. तो सभी को मनाने की कोशिशें कहीं ना कहीं अब कांग्रेस आला कमान की तरफ से होगी और जो 15 विधायक निष्कासित हुए हैं इससे कहीं ना कहीं सुक्खू सरकार को थोड़ा सा मौका जरूर मिलता हुआ दिखाई दे रहा है. मनीष, हवे आ समय में कांग्रेस पोतानी सरकार केवी रीते बचावशे, कारण के कांग्रेस ना धारासभ्यो बागी थई गया तेवामां हवे सरकार प्रयत्नो करी रही छे के भारतीय जनता पार्टी ना धारासभ्य ने गृहमांथी सस्पेंड करे ने कोई रीते सरकार बचावे, परंतु कई रीते सरकार बचावशे कांग्रेस अहीं पोतानी?
ગૃહમાંથી સસ્પેન્ડ કરવાનો મતલબ બિલકુલ એવો નથી થતો કે સરકાર બચી જાય, કારણ કે ગૃહની કાર્યવાહી અલગ વસ્તુ છે ને ફ્લોર ટેસ્ટિંગમાં જે આંકડો જોઈએ છે અલગ વસ્તુ છે. ને સીધી સીધું મેથેમેટિક્સ અહીંયા એ છે કે જ્યારે આ વાતને લઈને ફ્લોર ટેસ્ટિંગ થાય, એ વાતને લઈને જે બહુમતી સાબિત કરવાની જે આખી પ્રોસેસ થાય, એમાં એ નક્કી થશે કે આખરે સરકાર કેવી રીતે જાય છે અથવા તો બને છે. આ બધાની વચ્ચે જે ભારતીય જનતા પાર્ટીએ માંગ કરી છે ને જે આંકડો છે એ આંકડો 35નો છે. એ 35ના આંકડા સુધી પહોંચવા માટેનું જે ભારતીય જનતા પાર્ટીનું મેથેમેટિક્સ હતું, જે 6 ધારાસભ્યો જેમણે અંતરાત્માનો અવાજના નામે જે રીતે બળવો કર્યો કોંગ્રેસ માંથી અને એમણે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જે વોટ કર્યો, એ દેખાય છે કે 6 ધારાસભ્યો એમની સાથે જોડાય છે. એટલે 25ની સાથે 6 એટલે કે 31 ધારાસભ્યો થાય છે. 3 અપક્ષના ધારાસભ્યો એમની સાથે જોડાય છે એટલે આંકડો 34 સુધી પહોંચી રહ્યો છે. પરંતુ હજી વિક્રમાદિત્ય જે રાજીનામું આપ્યું છે એના સાથે પણ હજી કેટલાક લોકો જોડાઈ શકે એવું ગણિત ભારતીય જનતા પાર્ટીનું ચાલી રહ્યું છે. બીજી બાજુ કોંગ્રેસના જે નેતાઓ છે, કોંગ્રેસનું જે હાઈકમાન્ડ છે, એ બાબતમાં લાગેલું છે કે કેવી રીતે જે રિસાયેલા છે એમને મનાવીને ગમે તે રીતે એન કેન પ્રકારે સરકાર બચાવવા માટે કેવી રીતે મહેનત કરવામાં આવે, કસરત કરવામાં આવે. અને આ જ વાતને લઈને કોંગ્રેસે પોતાના જે નેતાઓ છે એમને મેદાનમાં ઉતાર્યા છે. ડીકે શિવકુમારથી લઈને રાજીવ શુક્લા આ બંને નેતાઓને અત્યારે આ જવાબદારી સોંપવામાં આવી છે કે તેઓ કેવી રીતે કોંગ્રેસની સરકાર અહીંયા બચી શકે એના માટેની કવાયત કરી રહ્યા છે. હવે જે કવાયતનો ભાગ છે એમાં જ જે સૌથી મોટી વાત સામે આવી છે અને એ છે કે જે બાગી ધારાસભ્યોની માંગ, તો એમની સૌથી મોટી માંગ શું છે કે એમની માંગ જે વિક્રમાદિત્યના કહેવા પર ધારાસભ્યોએ આ જે હરકત કરી છે, બળવો કર્યો છે, તો એમની એક જ માંગ છે કે ભાઈ સુખુની સરકારમાં અમારે મંત્રી નથી રહેવું. ક્યાંક ને ક્યાંક જે અજય વાત કરી હતી એ વાતને હું આગળ દોહરાવવા માંગુ છું કે જે રીતે એ લોકો વાત કરી રહ્યા છે વારંવાર, કારણ કે વીરભદ્રની મેં વાત કરી, એ પહાડી રાજ્યની અસ્મિતાનો મુદ્દો પણ ઉઠાવી રહ્યા છે. અને સુખુનું જ્યારે મુખ્યમંત્રી તરીકે નામ જાહેર થયું હતું 2022માં ત્યારે પણ આ બે બળિયા દાવેદારો હતા જેમનો હાથ ઉપર રહ્યો હતો. પરંતુ છેલ્લી ઘડીએ જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે આ વાતને માનવા માટે આદેશ કર્યો ને ત્યારે કોંગ્રેસમાં જ્યારે પરિસ્થિતિ ઠરીઠામ થઈ હોય એવું લાગતું હતું. પરંતુ આ જ રાજનીતિ છે અંકિત, કે જ્યાં જે દેખાતું હોય છે તે હોતું નથી, જે હોય છે તે બહાર દેખાતું નથી. અને કોંગ્રેસની સ્થિતિ એટલા માટે ખરાબ છે કે જે લોકો સવારે નાસ્તો કરે છે અને રાત્રે જ્યારે ડિનરમાં સાથે હોય છે ને બીજા દિવસે એમના અંતરાત્માના અવાજના નામે ગમે ત્યાં વોટ કરી દેતા હોય છે. અને એ પણ જાણીએ છીએ કે કેવી રીતે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા માટે જે કોશિશ કરવી જોઈએ જે પ્રકારે, એ કોશિશોમાં નાકામ સાબિત થઈ રહી છે. અને આ વાત ભારતીય જનતા પાર્ટી બહુ સારી રીતે જાણે છે. હજી પણ વિક્રમાદિત્ય સિંહ જે છે તે નરોવા કુંજરોવા જેવી સ્થિતિ જ અપનાવી રહ્યા છે. તેમણે કીધું સ્થિતિ પ્રમાણે કોઈ નિર્ણય લેશું અને હજી પણ એ જ કહી રહ્યા છે. અંકિત, નામ દબાવવાની રાજનીતિ આપણે બહુ જાણીએ છીએ બહુ સારી રીતે. બિલકુલ મનીષ, આપને અટકવા માંગીશ અહીંયા. તો પરિસ્થિતિ અત્યારે ખૂબ જ અલગ જોવા મળી રહી છે, કારણ કે એક તરફ વિક્રમાદિત્ય સિંહ જે પોતે જ અત્યારે બાગી થઈ ગયા છે તેઓ કહી રહ્યા છે કે સરકાર બચે તેવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો મુખ્યમંત્રી એક તો પોતાના પદ પરથી રાજીનામું આપવા માટે તૈયારી દર્શાવી છે, કારણ કે એ જ બાગી ધારાસભ્યો કોંગ્રેસના કે જેમણે કહ્યું કે આમની અંડર એટલે કે મુખ્યમંત્રી સુખુની અંડર કામ નથી કરવું, ને તેવામાં સુખુએ હવે રાજીનામાની તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું છે કે હાઈકમાન્ડ કહેશે તો હું રાજીનામું આપી દઈશ. તેવામાં ચેનલ હેડ પ્રશાંત નેમા અમારી સાથે જોડાયા છે. પ્રશાંતજી, આ વાતને કઈ રીતે જોઈ શકાય? એક તરફ વિક્રમાદિત્ય સિંહ છે એ જ કહી રહ્યા છે કે સરકાર બચે તેવા પ્રયત્ન કરશે અને સ્થિતિ પ્રમાણે હું નિર્ણય લઈશ તેવું તેઓ કહી રહ્યા છે. देखिए जिस तरीके से विक्रमादित्य सिंह ने प्रेस कॉन्फ्रेंस करके अपने इरादे जाहिर किए थे और उसके बाद उन्होंने एक के बाद एक करके जिस तरीके से सुखविंदर सिंह सरकार पर निशाने साधे थे, उससे एक बात तो ये तय हो गई थी कि ये एक बड़ा दबाव है सुखविंदर सिंह पर, क्योंकि ऑलरेडी 6 विधायक जो हैं क्रॉस वोटिंग कल राज्यसभा के चुनाव में कर चुके थे और विक्रमादित्य सिंह जो हैं वो पूर्व मुख्यमंत्री जो हिमाचल प्रदेश के रहे हैं और 6 टर्म से मुख्यमंत्री रहे हैं उनके बेटे हैं. जिस वक्त विधानसभा के चुनाव हुए थे हिमाचल प्रदेश में, उस समय का जो चुनाव है वो वीरभद्र सिंह के चेहरे पर लड़ा गया था और चुनाव जीतने के बाद जब कांग्रेस ये चुनाव जीती थी तब मुख्यमंत्री पद की रेस में यदि कोई आगे था तो वो थी वीरभद्र सिंह की पत्नी प्रतिभा सिंह. और काफी कुछ संभावना इस बात की थी कि प्रतिभा सिंह जो है वही उनको ही जो है मुख्यमंत्री बनाया जाएगा, लेकिन उस वक्त जो है परिवारवाद का आरोप ना लगे पार्टी पर इसलिए फैसला लिया गया और सुखविंदर सिंह सुक्खू को जो है हिमाचल प्रदेश की कमान सौंपी गई थी. लेकिन 14 महीनों के बाद जिस तरीके से कल क्रॉस वोटिंग हुई और आज विक्रमादित्य सिंह प्रेस कॉन्फ्रेंस करने के लिए आए और पूरी तरीके से भावुक हो गए, उनकी जो बातें थी एक के बाद एक उनके जो आरोप थे, उन्होंने साफ तौर पर यह कहा कि विधायकों की अनदेखी की गई है, उन्होंने ये कहा है कि मेरे साथ बुरा व्यवहार किया गया है, उन्होंने ये कहा कि लोगों को भरोसे में नहीं लिया जा रहा है और साथ में उन्होंने ये भी कहा कि इन तमाम स्थितियों और परिस्थितियों के बारे में आला कमान को वो जानकारी दे चुके हैं.
तो ये एक बड़ा दबाव था, जिस तरीके से अब सुखविंदर सिंह की बात सामने आ रही है कि उन्होंने इस्तीफे की पेशकश कर दी है और उन्होंने ये कहा है कि वो इस्तीफा दे सकते हैं। ये काफी गंभीर स्थिति है फिलहाल कांग्रेस के लिए। ये बातें भी सियासी हलकों में काफी तेजी से चल रही हैं कि जिस तरीके की बगावत कांग्रेस में हुई है वो उसकी संभावना काफी पहले से चल रही थी, क्योंकि विक्रमादित्य सिंह जो हैं वो लगातार जो है कांग्रेस के उलट बयानबाजी कर रहे थे। जिस वक्त ये कांग्रेस ने फैसला किया था कि राम मंदिर का जो प्राण प्रतिष्ठा महोत्सव वहां होना है उसमें वो नहीं जाएगी, उस समय विक्रमादित्य सिंह ने ये कहा था कि वो कट्टर हिंदू हैं और भगवान राम के अनन्य भक्त हैं और इस बात को मानते हैं कि भगवान राम की पूजा अर्चना की जानी चाहिए और वहां जाना चाहिए। इस तरीके के बयान विक्रमादित्य सिंह जो है लंबे समय से दे रहे थे। ऐसे में आज की जो स्थिति बनी हुई है ये साफ तौर पर दिखाती है कि अब सुखविंदर सिंह जो हैं उन्होंने इस्तीफे की खबर कर दी है। अब गेंद जो है वो प्रियंका गांधी वाड्रा और मल्लिकार्जुन खड़गे जो कांग्रेस के अध्यक्ष हैं उनके हाथों में है, और देखना ये होगा कि इस पूरी जो सियासी गहमागहमी यहाँ पे चल रही है, खासतौर से कांग्रेस के पार्टी की मैं बात कर रहा हूँ, यहाँ पे अभी मैं भारतीय जनता पार्टी की बात नहीं कर रहा हूँ, कांग्रेस की जो बातचीत चल रही है उसमें इस पूरे 14 महीने की सरकार को बचा पाने में किस तरीके से सफल होता है कांग्रेस हाईकमांड, ये देखने वाली बात होगी। यहाँ पे इस बात को और याद दिलाना होगा कि 14 महीने ही मध्य प्रदेश में जब कांग्रेस की सरकार आई थी कमलनाथ की, वो 14 महीने ही चली थी। अब ये स्थिति यहाँ पर काफी कांग्रेस के लिए संकट भरी है, बहुत गंभीर है, बहुत क्रिटिकल है। अब यहाँ पे देखने वाली बात यही है कि प्रियंका गांधी और मल्लिकार्जुन खड़गे ये पूरा जो सियासी संकट खड़ा हुआ है इसको किस तरीके से संभाल पाते हैं। शुक्रिया प्रशांत जी जुड़ने के लिए।